નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવેલા નથી તો હવે ચૂંટણીઓ નજીક આવી રહી છે તો આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળી શકે એમ છે તો આ અંગેનું એક પરિપત્ર મીન્સ એટલે કે એક લેખ ગુજરાત સમાચાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે આપણે આજે એના વિશે વાત કરવાના છીએ મિત્રો પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા ની અને શિક્ષણ જગતને લગતી તમામ માહિતી સૌ પ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં આવી તમામ માહિતી મેળવવા માટે પોઈન્ટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે તે જોઈન કરી લો એની અંદર આવી તમામ માહિતી સૌ પ્રથમ આપવામાં આવે છે તો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના આ વિડીયોની અંદર આપણે ડિટેલની અંદર જોઈશું કે વિદ્યાર્થીઓને ટેબ્લેટ કઈ રીતે મળી શકે એમ છે તો અહીંયા જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે અભ્યાસ પૂર્ણ થઈ જાય પછી ટેબ્લેટ મળે એવી સ્થિતિ કોલેજ વિદ્યાર્થીઓને ટેબ્લેટની બસ્સો કરોડની યોજના બે વર્ષથી વિલંબિત એટલે કે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે રૂપિયા બસ્સો કરોડ ફાળવવામાં આવે છે વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા માટે ને વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માટે પણ વિદ્યાર્થીઓ માટે રૂપિયા બસ્સો કરોડ ફાળવવામાં આવેલ છે પરંતુ હજી સુધી ટેબ્લેટ આપવામાં આવેલ નથી પરંતુ ચૂંટણીઓ એકદમ નજીક આવી ગયેલ છે એટલે વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળી શકે એમ છે તો આ વિડીયોને અંત સુધી જોજો એટલે તમને બધી માહિતી મળી રહે તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે ધોરણ પછીના ડિગ્રી ડિપ્લોમા કોલેજો અને અન્ય તમામ વોકેશનલ પ્રોફેશનલ કોર્સિસની કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને એક હજાર રૂપિયામાં ટેબ્લેટ આપવાની સરકારની બસો કરોડ રૂપિયાની યોજના અંતર્ગત વર્ષ બે હજાર ઓગણીસ વીસના બાકી રહેલા પચાસ હજાર વધુ વિદ્યાર્થીઓને થોડા સમય પહેલા ટેબ્લેટ અપાયા બાદ પણ વર્ષ બે હજાર એકવીસ બે હાજર વીસ એકવીસ અને એકવીસ બાવીસ એમ બે વર્ષથી ચાર લાખથી પણ વધુ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાના બાકી છે એટલે કે ચારેક મહિના પહેલા ગુજરાત સરકાર દ્વારા પચાસ કરતા પચાસ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા છે એ આપણને સૌને ખબર છે પણ એ ટેબ્લેટ જે વર્ષ બે હાજર ઓગણીસ વીસ ના બાકી હતા એમને આપવામાં આવેલા છે પરંતુ વર્ષ બે હજાર વીસ એકવીસ અને વર્ષ બે હાજર એકવીસ બાવીસના ચાર લાખ થી વધુ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાના બાકી છે કોરોના બાદ બે વર્ષથી ટેબ્લેટ યોજના વિલંબિત થઈ રહી છે ત્યારે હાલ એવી પરિસ્થિતિ છે કે આગળ એવી જ પરિસ્થિતિ રહે છે કે વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ થયા ગયા બાદ એમણે એમનું ટેબ્લેટ મળશે એટલે કે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસની અંદર સહાય થાય એટલા માટે ટેબ્લેટ આપવાનું નક્કી કરેલું હતું પરંતુ અહીંયા લખ્યું છે એ પ્રમાણે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પૂર્ણ થઈ ગયા બાદ હવે એમને ટેબ્લેટ મળશે વર્ષ બે હજાર વીસ એકવીસ અને બે હજાર એકવીસ બાવીસ એમ બે વર્ષના બાકી ચાર લાખ વિદ્યાર્થીને ટેબ્લેટ માટે હજુ રજીસ્ટ્રેશન જ થયું નથી એટલે કે આ વિદ્યાર્થીઓને તો હજુ રજીસ્ટ્રેશન કરાવવાનું પણ બાકી છે તો આપણે અહીંયા વાંચી શકીએ છીએ એ પ્રમાણે ગુજરાત સરકારે બે હજાર સત્તરમાં લોન્ચ કરેલી સ્ટુડન્ટ ટેબ્લેટ યોજના અંતર્ગત દર વર્ષે બજેટમાં બસ્સો થી ત્રણસો કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે જેમાં બે વર્ષ ટેબ્લેટ વિતરણ થયા બાદ બે હજાર ઓગણીસ વીસમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓને જાન્યુઆરી બે હજાર વીસમાં ટેબ્લેટ વિતરિત કરી દેવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ માર્ચમાં કોરોનાની મહામારી જાહેર થતાં ટેબલેટ વિતરણ અટક્યું હતું અને સૌથી મોટી સમસ્યા ટેબ્લેટ બનાવનાર કંપનીને લઈને ઊભી થઈ હતી અગાઉ ચાઇનીઝ કંપનીના ટેબ્લેટ અપાતા હતા અને કોરોનામાં ચાઇનીઝ કંપનીના ટેબ્લેટને લઈને વિવાદ ઊભો થતાં ઇન્ડિયન કંપનીને કોન્ટ્રાક્ટ આપવાનું નક્કી થયું હતું પરંતુ ઇન્ડિયન કંપનીને અપાયેલા મોટા ઓર્ડરમાં સમયસર ટેબ્લેટ મળી શક્યા ન હતા એટલે કે જ્યારે લાવા અને બીજી જે ઇન્ડિયન કંપનીઓ છે એમને ઓર્ડર આપવામાં આવ્યા ત્યારે એ મોટા પ્રમાણે ઓર્ડર એટલે કે જ્યારે ચાર લાખ ટેટ એક સાથે આપવાના હોય ત્યારે એ કંપનીઓ સક્સેસ થઈ શકી ન હતી ટેબ્લેટના સેમ્પલ ટેસ્ટિંગમાં જ ઘણો સમય રહ્યો હતો અને કંપની તરફથી પચાસ હજાર ટેબ્લેટ મળતા બે હજાર ઓગણીસના બાકી રહેલા વિદ્યાર્થીઓને થોડા સમય પહેલાં જ સરકાર દ્વારા ટેબ્લેટ વિતરિત કરવામાં આવ્યા છે તમારા આજુબાજુમાં ઘણા વિદ્યાર્થીઓને જે બે હજાર ઓગણીસ વીસના હશે એમને ટેબ્લેટ મળી ચૂક્યા છે એ આપણને સૌને ખબર છે પરંતુ હજુ પણ વર્ષ બે હજાર વીસ એકવીસ અને બે હજાર એકવીસ બાવીસ એમ બે વર્ષના લાખો વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાના બાકી છે જે કંપનીને ઓર્ડર અપાયો છે તેના દ્વારા છેલ્લે અપાયેલા ટેબ્લેટનું ટેસ્ટિંગ હાલ પ્રક્રિયામાં છે અને જે ફાઇનલ થયા બાદ વિતરિત થશે પરંતુ મહત્વનું છે કે વર્ષ બે હજાર વીસ એકવીસ અને બે હજાર એકવીસ બાવીસના ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓને ટેબ્લેટ માટેનું રજીસ્ટ્રેશન હજુ સુધી થયું નથી ત્યારે તેમને ટેબ્લેટ ક્યારે મળશે તે મોટો પ્રશ્ન છે વર્ષ બે હજાર વીસ એકવીસ બે હજાર વીસ એકવીસમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીનો અભ્યાસ પણ હવે ચાલુ વર્ષે એપ્રિલની અંદર પૂરો થઈ જશે એટલે કે એ કોલેજના ત્રણ વર્ષ પણ પૂર્ણ થઈ જશે તે પહેલા તમામ વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળી જશે કે નહીં તે સૌથી મોટો પ્રશ્ન છે અગાઉ વર્ષ બે હાજર ઓગણીસ વીસ ના વિદ્યાર્થીઓને ત્રણ વર્ષનો અભ્યાસ પૂર્ણ થયા બાદ થોડા સમય પહેલા જ તેઓને ટેબ્લેટ મળ્યા હતા જ્યારે આ વર્ષે બે હાજર બાવીસ ત્રેવીસ માં શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓનો તો વારો જ ક્યારે આવશે આમ બે વર્ષે ટેબ્લેટ યોજના વિલંબિત થઈ રહી છે અને સરકાર દ્વારા બજેટમાં રૂપિયા બસો કરોડ ફાળવવામાં આવે છે પરંતુ અમલ ક્યારે આ વર્ષે પણ રૂપિયા બસો કરોડ ટેબ્લેટ માટે ફાળવવામાં આવેલ છે એટલે કે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા માટે રૂપિયા બસો કરોડ તો આ વર્ષે પણ ફાળવી દેવામાં આવેલા છે પરંતુ કુલ જ્યારે બે હજાર તમે જોઈ શકો છો એ પ્રમાણે બે હજાર ઓગણીસ વીસના વિદ્યાર્થીઓનો હજુ સુધી અમુક વિદ્યાર્થીઓ બાકી છે તો એ વિદ્યાર્થીઓને સૌથી પહેલા ટેબ્લેટ આપવામાં આવશે પછી વર્ષ બે હજાર વીસ એકવીસના વિદ્યાર્થીઓ કે જેમણે ત્યારે એડમિશન લીધું હોય એ વિદ્યાર્થીઓનું પછી ટેબ્લેટ આપવામાં આવશે અને પછી જે વિદ્યાર્થીઓએ વર્ષ બે હજાર એકવીસ બાવીસની અંદર એડમિશન લીધું હોય એ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવશે અને છેક છેલ્લે જે વિદ્યાર્થીઓએ આ વર્ષે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસની અંદર એડમિશન લીધેલું હોય એ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવશે એવું લાગી રહ્યું છે અને ચૂંટણીઓને કારણે એવું લાગી રહ્યું છે કે આ વખતે ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોબરની અંદર કદાચ ચૂંટણીની ગાઈડલાઈન જાહેર થવાની છે તો એ પહેલાં પહેલાં ગુજરાત સરકાર દ્વારા કોઈ ઝડપી નિર્ણય વિદ્યાર્થીઓ માટે લેવામાં આવશે એવું લાગી રહ્યું છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ